અને હવે સમાચારમાં વાત રાજ્યના રાજકારણની કરીએ તો અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. કાછડિયાની બગાવત પર ભરત સુતરિયાના આકરા પ્રહાર. અમરેલીથી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ કાછડિયાને ખુલ્લો પત્ર લખ્યો. ભરત સુતરિયાએ પત્રમાં સાંસદ નારણ કાછડિયાને નિશાને લીધા. નારણ કાછડિયાની ટિકિટ કપાતા પર ભરત સુતરિયાએ કટાક્ષ કર્યો છે. આપ સારી રીતે જાણો છો તમારી ટિકિટ કપાવવા પાછળનું કારણ શું છે. ભરત સુતરિયાની નારણ કાછડિયાને સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવાની સલાહ. તમે પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન કર્યું હોવાની ઉલ્લેખ આ પત્રમાં કરાયો છે. મેં તમને અનેકવાર માર્ગદર્શન આપવા બદલ થેન્ક યુ કીધું છે. ત્યારે આવો સાંભળીએ, થોડા દિવસ પહેલા અમરેલીથી ભાજપના સાંસદ નારણ કાછડિયાએ ભરત સુતરિયા પર શું આક્ષેપ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓને મહેનત કરવી પડી છે આ ચૂંટણીમાં, કારણ કે ઉમેદવારની કમ્પેરિઝનમાં દરેક લોકો એવું કહેતા હતા ગામડાના અંદર અને કાર્યકર્તાઓમાં કે ભાઈ તમે આ પરિસ્થિતિ આવી કેમ નિર્માણ કરી. ત્યારે ખરેખર એક કાર્યકર્તાઓમાં નિરસતા હતી અને મતદારોમાં પણ નિરસતા હતી. એનું તમને ખ્યાલ છે કે સમગ્ર ગુજરાતમાં ઓછામાં ઓછું મતદાન થયું હોય તો એ અમરેલીમાં થયું છે, અને ગયા વખત 2019 કરતાં આજે 1.5 લાખથી ઓછું મતદાન અમરેલી જિલ્લામાં થયું છે લોકસભામાં. એ પણ એક સૂચક બાબત છે.